વાંદરાનો ન્યાય. એકવાર બે બિલાડીઓને એક પાઉનો ટુકડો દેખાયો. એકે તરત જ કૂદકો મારીને એ ટુકડો ઝડપી લીધો. ત્યારે બીજી બિલાડી ટુકડો આચકવાનો પ્રયત્ન કરવા લાગી. આ ટુકડો મારો છે, મેં પહેલા જોયો છે. ત્યારે બીજી બિલાડી બોલી, મેં પહેલા જોયો છે એટલે એ મારો છે. એમનો વિવાદ લાંબા સમય સુધી ચાલ્યો. એ જ સમય એક વાંદરો ત્યાં આવ્યો. બિલાડીએ એને ન્યાય કરવા કહ્યું. વાંદરાએ એમની આખી વાત સાંભળી અને બોલ્યો, પહેલા એ ટુકડો મારી પાસે લાવો. એણે એ પાઉના બે ટુકડા કર્યા અને પોતાનું માથું ખંજવાળતા બોલ્યો, અરે આ બંને ટુકડા એક સરખા નથી લાગતા, એક ટુકડો મોટો છે. ટુકડો સરખો કરવા માટે એણે મોટા ટુકડામાંથી થોડોક ભાગ ખાધો, પણ હવે એ ટુકડો નાનો થઈ ગયો. પછી એણે બીજા ટુકડામાંથી થોડોક ભાગ ખાધો. એમ કરતા કરતા છેવટે બંને ટુકડા નાના થઈ ગયા. એ જોઈને એ વાંદરાએ બિલાડીઓને કહ્યું, અરે આ ટુકડાઓ તો બિલકુલ નાના થઈ ગયા, એ હું તમને કઈ રીતે આપું? અને એ બંને ટુકડા પણ ખાઈ ગયો. બિચારી બિલાડીઓને હવે સમજાયું કે આપણા વિવાદમાં કોઈ ત્રીજો લાભ ઉઠાવી ગયું. બેના વિવાદમાં ત્રીજાનો લાભ.